ઓછા વરસાદનો અછાયો અને તકલીફોનો માથે સાયો, સંકટ એવું કે જ્યાં જુઓ ત્યાં દેખાય ફક્ત કોરું ધાકોર, જમીન સૂકી, તળાવ સૂકા, સુકાઈ ગઈ લોકોના જીવનની આશા. જળ જીવન છે એટલે જ કદાચ કુદરતનો કોપ વચ્ચે તેને કચ્છના લખપતમાં શોધવા જવું પડે છે. આંખો ખુલી રહે તોય શું, આંખો બંધ રહે તોય શું, આંખોમાંથી આંસુ સુકાઈ જાય તોય શું. અહીં ઘાસનો કોઈ ચારો નથી અને લખપતવાસીઓ પાસે સૂકા સંકટનો સામનો કર્યા સિવાય કોઈ ચારો નથી. દોટ એવી કે ડોલ હોય કે બેડા, પાણી ભરવા માટે શોધવા પડે છે જળના છેડા. લખપત તાલુકામાં તો પશુઓ તો દારૂ તો જનસંખ્યા છે એના કરતાં પશુઓની સંખ્યા તો ડબલ હશે, વધુ સંખ્યા છે, અને પાણીની તો અહીંયા કાંઈ એકદમ કાંઈ સગવડ નથી. સૂકા સંકટથી ઘેરાયેલી આ તસવીરો છે કચ્છના સરહદી વિસ્તાર લખપતની, જ્યાં મૂંગા પશુઓનું પાલન કરતા માલધારીઓ અને સ્થાનિક લોકોની સ્થિતિ પાણી વગર કફોડી બની છે. જીવવા માટે જળની શોધ અહીં રોજ રહે છે અધૂરી. રાજ્ય સરકારે ઘાસ કાર્ડ બનાવી ઘાસ ડેપો તો ચાલુ કર્યા, પણ ડેપોમાં પણ ઘાસ નથી. પાણી અને ઘાસના અભાવે રોજે રોજ રૂંધાઈ રહ્યો છે અબોલનો શ્વાસ. ઘાસ મળતો નથી, પાણી મળતો નથી, એના કારણે ગાયો રોજની 10-15 મરે છે. 5-6 ગામના ઓછામાં ઓછો 250-300 કાર્ડ છે, તો માલધારીઓને અડધી અડધી ઘાસડી પણ આવતી નથી. એક સમયે કોલસાની ખાંડથી સતત ધમધમતા રહેતા પાંધરો ગામની હાલત સૌથી દયનીય છે. પાંધરો સમીપેના ડેમમાં એકાદ મહિનો ચાલે તેટલું જ પાણી છે. 25-30 ગામના લોકો આ ડેમના પાણીથી પોતાની તરસ છીપાવી રહ્યા છે. 15 દિવસ ચાલે કે મહિનો દિવસ ચાલે એટલું જ પાણી છે. એ ડેમ ઉપર ઓછામાં ઓછા 24-30 ગમો પાણી પીએ છે. એની ઉપર ગામની સાથે સાથે અમારે આ વિસ્તારના જે પશુધન છે એની ઉપર નિર્ભર જ છે. કચ્છના કલેક્ટરે પણ આ સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ આ સમસ્યા ચિંતા કરવાથી નહીં પણ તેનું સમાધાન કરવાથી ઓછી થતી હોય છે. પાણીનું અત્યારે બહુ ખાસ ઇશ્યુ નથી, પણ ભવિષ્યનું ઇશ્યુ થાય તો પણ આપણે બધાને ટેન્કરો પહોંચાડીને પહોંચી વળશું. દૂર દૂર સુધી ફક્ત સૂકા સંકટની સતાવતી તસવીર, પશુઓના બેબસ ચહેરા, અને જીવનને જીવવા માંગતા લોકોની આશ સિવાય બીજું કંઈ જ નરી આંખે દેખાતું નથી. છેલ્લે એટલું જ કહી શકાય કે શોધવા નીકળ્યા હતા અસ્તિત્વના અવશેષો, પણ અપેક્ષા સિવાય બીજું કંઈ હાથે ન લાગ્યું. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.